રાજકોટમાં જિલ્લા પંચાયતના ભાજપામાં જોડાયેલા કોંગ્રેસના 12 સભ્યોને ક્લીન ચીટ મળી છે. નામો નિર્દેશ વિભાગે અરજી ફગાવતા કહ્યું કે 12 સભ્યોના સભ્યપદ રદ નહીં કરી શકાય. મહત્વનું છે કે શાસક પક્ષ કોંગ્રેસના ખાટરિયા જૂથ દ્વારા તમામ બાગી સભ્યોના સભ્યપદ રદ કરવા અંગે અરજી કરાઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના અમરણાંત ઉપવાસ આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. 12 ખેડૂતો પોતાની માંગ સાથે અમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે, જેમાંથી ઉપવાસ ઉપર બેઠેલા 2 ખેડૂતોની તબિયત લથડી. ખેડૂતો હવે સરકારને જગાડવા માટે ઢોલ નગારા અને ડંકા વગાડીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવી રહ્યા છે. અમદાવાદમાં એમટીએસની કોન્ટ્રાક્ટ કંપનીના ડ્રાઈવરોની હડતાલનો બીજો દિવસ છે. ચાર્ટર્ડ સ્પીડ લિમિટેડ કંપનીના 200થી વધુ કર્મચારીઓ હડતાલ ઉપર. મહત્વનું છે કે ચાર્ટર્ડ સ્પીડ કંપનીનો એમટીએસ સાથે કોન્ટ્રાક્ટ છે, ત્યારે હાલ પગાર વધારો અને અન્ય પડતર માંગોની સાથે ડ્રાઈવર હડતાલ ઉપર ઉતર્યા. અમદાવાદમાં એક યુવતીના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. YMCA ક્લબ ખાતે કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલી યુવતીને કેટલાક શખ્સોએ ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો, જેમાંથી એક શખ્સે તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતા યુવતીએ પ્રતિકાર કર્યો. અપહરણકારોએ તેની પર એસિડ ફેંકવાની પણ ધમકી આપી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર અપહરણ કરવા આવેલી કારમાંથી એક કારમાં એમએલએ લખ્યું હતું. ઘટનાથી ગભરાયેલી યુવતીએ તેના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી. યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ તેજ કરી. અમદાવાદના સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલની બેદરકારીને કારણે યુવકનું મોત થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો. પરિવારે દાવો કર્યો કે અકસ્માતગ્રસ્ત યુવકને શારદાબેન હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જોકે અકસ્માતનો કેસ હોવાથી પોલીસ ફરિયાદ ન થાય ત્યાં સુધી ઇલાજ કરવાનો તબીબોએ ઇન્કાર કર્યો. 4 કલાક સુધી સારવાર ન મળતા યુવકનું મોત. ભારતીય સીમામાં ઘૂસેલા સીસેલ નામના શંકાસ્પદ જહાજને કોસ્ટગાર્ડે ઝડપ્યું છે. સિંગાપુરથી ઈરાન જઈ રહેલા જહાજમાં ડ્રગ્સ હોવાથી એનસીબીની મદદ લેવામાં આવી. જહાજમાં સવાર ક્રૂ મેમ્બર્સની પૂછપરછ હાથ ધરાઈ. પોરબંદરના દરિયામાં ભારતીય સીમામાં ઘૂસેલા શંકાસ્પદ ટગ કેસમાં ઝડપાયેલા 2 ટગમાંથી 1 ટગે જળસમાધિ લીધી, તો સીશેલ ટેગને તપાસ માટે વેરાવળ તરફ લઈ જવામાં આવ્યું. ટગમાં સામાન્ય ડ્રગ્સનો જથ્થો હોવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું. આ મુદ્દે ટગના ક્રૂ મેમ્બર્સ સામે કાર્યવાહી થશે. મહેસાણામાં એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરવાની ઘટના બની હતી. ખેરાલુના ચાણસોલ ગામે લૂંટના ઇરાદે એટીએમ ભાજપા સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો. સાથે જ બસ સ્ટેન્ડને 55 કરોડને બદલે માત્ર 8 કરોડ ફાળવીને સરકારે લોલીપોપ આપી હોવાનો આક્ષેપ. સુરતમાં સરકારી પ્રમાણપત્ર લેવા માટે જનસેવા કેન્દ્રમાં લાંબી કતાર જોવા મળી. બિનઅનામત સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ લાંબી કતાર. મહત્વનું છે કે વિવિધ કોલેજીસમાં પ્રવેશ માટે વિવિધ સર્ટિફિકેટ્સની જરૂર પડે છે. મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર છતના પોપડા ઉખડી રહ્યા છે. દર્દીઓ પણ ભયના અવતાર હેઠળ જીવી રહ્યા છે, જેમાં સૌથી વધુ દયનીય સ્થિતિ પ્રસૂતિ વિભાગની. ત્યારે હોસ્પિટલના અધિકારીઓ જણાવી રહ્યા છે કે સિવિલનું નવું બાંધકામ કરાવવાનું હોવાથી સમારકામ નહીં કરાવાય. ભાવનગરના રાણપુરમાંથી નીલગાયના મૃતદેહ મળ્યાની ઘટના બની. ખોખરનેસની સીમમાંથી 7 નીલગાયના મૃતદેહ મળી આવ્યા હતા, ત્યારે પ્રાથમિક તપાસમાં આ નીલગાયોના મોત ફૂડ પોઈઝનિંગની અસર હેઠળ થયા હોવાની શક્યતા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 0.25% ઘટાડો કર્યો છે, જેના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળશે તેવી આશા. હોમ લોન સસ્તી થવાથી સામાન્ય અને મધ્યમ વર્ગને ઘર ખરીદવામાં લાભ થશે, તો સાથે જ બિલ્ડર્સને પણ પ્રોજેક્ટ લોનના હપ્તાઓ અને વ્યાજના દરમાં આ રેપો રેટ ઘટવાના કારણે લાભ થશે. રાજ્યમાં એન્જિનિયરિંગ કોલેજીસમાં સીટો સામે રજીસ્ટ્રેશન ઓછું થતાં ખાનગી કોલેજીસની સામે પડકાર ઉભો થયો. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂર્વે જ એન્જિનિયરિંગની 39,000 જેટલી સીટો ખાલી છે. બીજી તરફ ઈડબ્લ્યુએસ અનામતને કારણે પ્રોફેશનલ કોર્સીસની 44,000 સીટો વધારો થયો છે. પોરબંદરના માછીમારો બોટ અને હોડીઓના પાર્કિંગને લઈને હાલાકી વેઠી રહ્યા છે. 5,000નું રજીસ્ટ્રેશનમાં 6,000થી વધુ બોટ અને હોડીઓનું પાર્કિંગ થઈ રહ્યું છે, તે ઓપરેટ થઈ રહી છે. પાર્કિંગની સુવિધા ન હોવાથી માછીમારો બોટ અને હોડી પાર્કિંગની જગ્યા ફાળવવાની માંગ કરી રહ્યા છે.